आजनी आ विशेष पत्रकार परिषद में गुजरात प्रदेश कांग्रेस समिति ना लीगल सेल ना चेयरमैन जानिता धाराशास्त्री श्री योगेश भाई रवानी, बार काउंसिल ऑफ गुजरात ना सभ्य अने जानिता एडवोकेट गुजरात हाईकोर्ट परेश भाई वाघेला, हमारा भाई श्री एससी डिपार्टमेंट ना प्रवक्ता भाई श्री विभोन भाई, विशेष आ पत्रकार परिषद ना आयोजन पाछळ नु मूल कारण महिसागर ना कलेक्टर द्वारा जे रीते अपमानजनक शब्द नो उल्लेख કરવામાં આવ્યો, જે રીતે એમની સાથે વ્યવહાર કરવામાં આવ્યો, એ તમામ મુદ્દા ઉપર અગાઉ કોંગ્રેસ પક્ષ તરફથી વ્યાપક પ્રમાણે આ મુદ્દા ઉપર ચર્ચા થઈ ત્યારે માનનીય યોગેશભાઈ રવાણીને વિનંતી કરું કે તેઓ સમગ્ર બાબત ઉપર કાયદાકીય દ્રષ્ટિ અને કઈ રીતે કલેક્ટરે પોતાના વર્તન પ્રત્યે શું હોવું જોઈએ એની બાબતે આપની સાથે વાત કરશે, ત્યારબાદ પરેશભાઈ તમારી સાથે વાત કરશે. માનનીય યોગેશભાઈ. મિત્રો, આજ રોજ મહીસાગર ના કલેક્ટર છે જે પેટ્રોસિટી એટલે કે પ્રિવેન્શન ઓફ પેટ્રોસિટી શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ એક્ટ 1989 નીચેના ગુનાઓ અંગે કન્વીનરનો હોદ્દો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે ભોગવતા હોય છે, તેમણે હાલમાં એક ફરિયાદી જે આવેલા તેની સાથે જે વર્તન કર્યું અંગે આપને વાત કરું તો જે ડિસ્ટ્રિક્ટ કલેક્ટરો હોય છે એ ઓલ ઇન્ડિયા સર્વિસમાં ઓલ ઇન્ડિયા સર્વિસ એક્ટ પ્રમાણે એપોઇન્ટ થયેલા ઓફિસરો હોય છે, જેમને ઓલ ઇન્ડિયા સર્વિસ કન્ડક્ટ રૂલ્સ એપ્લાય થાય છે. તેના રૂલ 3A પ્રમાણે એ લોકોએ શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ અને વીકર સેક્શનના માણસો હોય તેમની સાથે વર્તન એક સદભાવપૂર્ણ કરવું જોઈએ તેવું એમના કન્ડક્ટ રૂલ્સમાં જણાવેલું છે. એમણે ભારતના બંધારણ તરફ પોતાની વફાદારી દર્શાવવાની હોય છે અને ભારતના કાયદાઓ તેના અમલીકરણની તેમની ફરજ હોય છે. એટલે દરેક આઈએએસ ઓફિસર અથવા ભારત સરકારના કર્મચારી ગુજરાત સરકારના કર્મચારી તે સરકાર દ્વારા બનાવેલા કાયદાનો અમલ કરવા માટે ફરજમાં આવે છે અને એ કાયદાઓ અંગે એમને જો કોઈ પણ પ્રકારની ફરજમાં એમને જો યોગ્યતા ન જણાતી હોય તો તેમને કાં તો રાજીનામું આપવું જોઈએ અથવા આ સર પોસ્ટ ઉપર એમને ચાલુ નાખવું જોઈએ. એટલે હાલમાં મહીસાગર ખાતે એક ફરિયાદી એટ્રોસિટી એક્ટની ફરિયાદ કરવા ગયા. ફરિયાદના મેરિટમાં આપણે નથી જતા, ફરિયાદ રદ કરવા માટે અથવા ફરિયાદ નથી બનતી કે બને છે એ નિર્ણય અત્યારે અસમયનો છે. પણ ફરિયાદીની સાથે તેઓ રિસ્પોન્સિવ લેવા માટે જવાબદાર હતા અને જવાબદાર છે. ફરિયાદ ઉપર એમણે નિર્ણય કરવાનો છે પણ ફરિયાદ લઈને આવનાર વ્યક્તિ સાથે એમને એક સદભાવપૂર્ણ વર્તન કરવું છે તે ઓલ ઇન્ડિયા સર્વિસ કન્ડક્ટ રૂલ્સ 1968ના રૂપ 3 પ્રમાણે તેમની ફરજમાં આવે છે. રૂલ 7માં ભારતના કાયદાઓથી વિરુદ્ધની વાત ન કરવી એવું એમના સર્વિસ કન્ડક્ટ રૂલ્સમાં આવે છે. આ બંને બાબતો જે સર્વિસ કન્ડક્ટ રૂલ્સ છે એનો સંપૂર્ણપણે ભંગ થયેલો છે. ફરિયાદ કરવા આવનાર વ્યક્તિ સાથે બેહુદું વર્તન કરવામાં આવે અને એમની સાથે આ ફરિયાદો ખોટી કરવા આવો છો, બ્લેકમેલિંગ કરવા આવો છો એ બધી વાત કરી અને એમણે જે સર્વિસ રૂલ્સ કન્ડક્ટ રૂલ્સ છે એનો ભંગ કરેલો છે. એ તબક્કે હું ફરિયાદના મેરિટની વાત નથી કરતો. ફરિયાદ એ રદ કરી શક્યા હોય, ઘણી બધી ફરિયાદો કોર્ટોમાં આવે છે, અમે એડવોકેટ તરીકે આરોપી તરફથી એપીયર થઈને ફરિયાદ સાચી છે ખોટી છે એના માટે આર્ગ્યુ કરીએ છીએ અને ફરિયાદ રદ પણ થાય છે. પણ એક કલેક્ટર તરીકે બેઠેલ વ્યક્તિએ
પોતે સદભાવપૂર્ણ વર્તન કરવું છે એમાં જ્યારે વિનંતી કરેલી છે ત્યારે ઓલ ઇન્ડિયા સર્વિસ કન્ડક્ટ રૂલ્સના નિયમોનો ભંગ થયેલો છે એટલે અમારી લીગલ સેલ તરફથી સરકારને ગુજરાત સરકારને તથા ભારત સરકારને વિનંતી છે મુખ્યત્વે ગુજરાત સરકારને કેમ કે જે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર છે એ ભારત સરકાર દ્વારા ગુજરાત સરકારની કેડરમાં મૂકવામાં આવેલ છે પ્રેસ્ટીજ કેડરના ઓફિસર છે આઈએએસ ઓફિસર તરીકે એમની સામે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરી અને કન્ડક્ટ રૂલ્સનો ભંગ થયેલો છે કે નહીં એ તપાસ કરવી જોઈએ અને કન્ડક્ટ રૂલ્સનો ભંગ થયેલો હોય તો તેના અંતર્ગત પગલાં લેવા જોઈએ જે ફરિયાદી છે એને તપાસવા જોઈએ કે હાજર રહેલ વ્યક્તિઓને તપાસવા જોઈએ અને પુરાવા રૂપે જે સીસીટીવી ફૂટેજ છે તેની તપાસ કરવી જોઈએ અને એ તપાસ કર્યા પછી એ જો અધિકારી જવાબદાર જણાય તો કન્ડક્ટ રૂલ્સમાં જે પ્રોવિઝન છે એ પ્રમાણે સામે પગલાં લેવા જોઈએ કોઈ પણ હાઈ ઓફિસર હોય છે આઈએએસ આઈટીએસ અથવા ગુજરાત સરકારની સર્વિસમાં રહેલા અધિકારીઓ એમની સામે ક્રિમિનલ કેસ કરવાનો હોય તો સેન્સરનો સવાલ આવે છે એટલે સેન્સરનો સવાલ એટલા માટે આવે છે કે એમની સામે ખોટી ફરિયાદો ન થાય લોકો એમને હેરાન ન થાય એ પ્રોવિઝન છે પણ સર્વિસ કન્ડક્ટ રૂલ્સ એ સરકારના જ પાવરમાં આવે છે એ પાવર તેમનો ઉપયોગ કરવાની જરૂર છે કેમ કે આમાં સંપૂર્ણપણે પુરાવા રેકર્ડ ઉપર આવેલા છે ઇન્કવાયરી કરવી જોઈએ ઇન્કવાયરીથી સત્યની તપાસ કરી અને કાર્યવાહી કરવી જોઈએ જો હાયર ઓફિસર સામે તપાસ કરવામાં ન આવે તો ભવિષ્યમાં આ વર્તન નીચેના અધિકારીઓમાં પણ આગળ ચાલશે આગળ જશે અને ગુજરાતમાં જે એક સાતત્યપૂર્ણ વાતાવરણ છે તે ઢોળાશે એટલે હાલના તબક્કે અમારી મુખ્યત્વે રજૂઆત એવી છે કે આ અંગે તપાસ કરવામાં આવે એમને ચાર્જશીટ આપવામાં આવે અને એના બાદ તપાસ પછી નિર્ણય કરવામાં આવે એ હાલના તબક્કે અમારી રજૂઆત છે આના અંગે વધુ પરેશભાઈ દવે પરેશભાઈ વાઘેલા આપને ત્યાગ કરી દેવો
जब जाते उद्धार अध्याय न करे तो सरकार एमनी पासे एमनी सामे कार्यवाही करी एमनी पासे उद्धार अध्याय करावी जरूरी है। वकील आलम माटे आवुं कहेवानी शुं जरूर पड़ी? वकील आलम माटे आवुं कहेवानी कारण के अमे कई फरियादी ने दरेक फरियादी ने तो वकील कोई फरियाद लखीने मोकलावतो नथी। आजे स्वागत कसनो प्रोग्राम छे ते प्रजा जाते ज अपील होय छे त्यां तो कोई वकील ने अपील होतुं नथी। तेम छतां ज्यारे कलेक्टर आखी फ्रेटर्निटी पासे आवा खराब शब्दो वापरता होय तो वकील आलम नथी पण એની અંદર તપાસ કેવી કરે છે પોલીસ એની પર ડિપેન્ડ છે। મેઈન સવાલ એવો આવે આ ગુનાની અંદર વિડિયો એમની જે આઈએસ છે જે આ સબૂત પ્રયોગ પર ઉપરે એટલો સુકના અરજદાર ના સામે સબૂત પ્રયોગ પર બરાબર છે પરંતુ ચોક્કસ ઉપર પર હોવા છતાં જે બંધારણીય સંસદ ઘડેલા કાયદા છે જે બે કાયદા છે બોલ્યા છે એ કાયદો છે કયા પ્રકારની કાર્યવાહી કયા રોલ પર છે એ સાચ જવાબ આપશે જે રૂલ છે એની વાત છે એ એક સેકન્ડ હા ઓલ ઇન્ડિયા સર્વિસ કન્ડક્ટ રૂલ્સ નો રૂલ 7 છે એ પ્રમાણે ભારત સરકાર અને ગુજરાત સરકારના જે કાયદાઓ હોય જે પોલિસી હોય એ પોલિસીથી વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી અટરન્સ પબ્લિકમાં રેડિયો બ્રોડકાસ્ટિંગમાં કે કોઈ પણ જગ્યાએ કરવું ન જોઈએ એ ઓલ ઇન્ડિયા સર્વિસ કન્ડક્ટ રૂલ્સ 1968ની રૂલ નંબર 7માં પ્રોવિઝન છે અને એ અન્વયે ક્રિટિસિઝમ ઓફ ગવર્મેન્ટ એના પ્રોવિઝનો છે એમાં રૂલ ફર્સ્ટ રૂલમાં જ પ્રોવિઝન છે સબરૂલમાં કે ફીચર્સ ધ ઇફેક્ટ ઓફ એન એડવર્સ ક્રિટિસિઝમ ઓફ એની કરંટ ઓર રિસેન્ટ પોલિસી ઓર એક્શન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર સ્ટેટ ગવર્મેન્ટ એ ન કરવી જોઈએ એવું એમના કન્ડક્ટ રૂલ્સમાં છે। એટલે એવા સંજોગોમાં જ્યારે ભારત સરકારે બનાવેલા કાયદા છે અને સાથે સાથે 498A જે પણ આઈપીસીની કલમ છે જેમાં સ્ત્રીઓના પ્રોટેક્શન માટેની કાળ છે એ બંને કલમો છે એના અંગે અમે કહેવાનું છે કે આ ખોટી કલમો છે એનો દુરુપયોગ થાય છે। દુરુપયોગ થાય છે તો માણસો જે ગુનેગાર ગુનો નોંધાયો હશે એની સામે નિર્દોષ ઠરાવશે કોર્ટ એમના સામે ફરિયાદ ગુનો બનતો નથી એવું પણ કહી શકો છો પણ જ્યારે ભારત સરકારે જે કાયદા બનાવ્યા એ કાયદા ખોટા છે એવું કહેવા માટે ભારત સરકારના સંભવી અમલદાર કે જે હાઈ રેન્ક ઓફિસર છે એમને એમના કન્ડક્ટ રૂલ્સથી પ્રોહિબિટ કરવામાં આવેલા છે। એમને જો કોઈ પ્રોબ્લેમ હોય તો એ ઇન્ટરનલી એમના ચેનલ થ્રુ રિપ્રેઝન્ટેશન કરી શકે છે પબ્લિક અટરન્સ બ્રોડકાસ્ટિંગ એ પરમિસિબલ નથી। એ જ રીતે રૂલ 3 છે એમાં એવરી મેમ્બર ઓફ સર્વિસ સેલ એટ ઓલ ટાઈમ્સ મેન્ટેન એબ્સોલ્યુટ ઇન્ટેગ્રિટી એન્ડ ડિવોશન ટુ ધ ડ્યુટી સેલ ટુ નથિંગ વિચ ઇઝ અનબીકમિંગ ઓફ અ મેમ્બર ઓફ ધ સર્વિસ એમાં નંબર 5 છે રિસ્પોન્સિવ ટુ ધ પબ્લિક પર્ટિક્યુલરલી ટુ ધ વીકર સેક્શન। હવે એના પ્રોવિઝનમાં એ જોગવાઈ છે કે એમણે પબ્લિક તરફ રિસ્પોન્સિવ અને વીકર સેક્શન તરફ વધારે રિસ્પોન્સિવ રહેવાનું છે કે વીકર સેક્શન ઇન્ક્લુડ્સ ઓલ કોઈ પણ ગરીબ વ્યક્તિ જાય છે એને એમને રિસ્પોન્સ આપવાનો રહે છે। એટલે એવા સંજોગોમાં અમારું કહેવાનું છે કે કન્ડક્ટ રિક્વાયર્સ ટુ બી ઇન્ક્વાયર્ડ બાય એઝ અ ગવર્મેન્ટ જેમ કે એ ગવર્મેન્ટના ઓફિસર છે એમને મળવા માટે પણ કોઈ પણ વ્યક્તિ જાય છે તો એ ગવર્મેન્ટ ઓફિસરને મળવા જાય છે જે ડિસ્ટ્રિક્ટના સૌથી હાઈએસ્ટ ઓફિસર છે એ તરીકે જાય છે અને એમને ઘણા બધા કાયદાના અમલીકરણ માટેના હેડ બનાવવામાં આવેલા હોય છે એ અંગે જાય છે એટલે એમને આ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી એમની સામે કરવી જોઈએ એવી વાત કાર્યવાહી શું થઈ શકે કાર્યવાહી ડિપાર્ટમેન્ટલી એમની સામે પણ આઈએએસ ઓફિસરની કમિટી ઇન્ક્વાયરી કરી અને રિપોર્ટ કરી અને એમને સસ્પેન્શનથી ડિસમિસલ સુધીના પગલાં લઈ શકે। થેન્ક યુ।